જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. સરસ આજે જન્મજયંતિ નિમિત્તે દાદા ભગવાનનું એક દાદાવાણી છે. અક્રમ સાયન્ટિસ્ટ દાદાશ્રીનું વૈજ્ઞાનિક બ્રેઇન, એમની જે એનાલિસિસ કરવાની રીત, તારણ કાઢવાની રીત, પરિણામ જોવાની રીત, બધું દરેક બાબતમાં પ્રસંગ આપણા જેવો જ સામાન્ય બન્યો હોય, એનું કેવું બધા કોઝી શોધી કાઢે, શા માટે આવી ઇફેક્ટ આવી, આ પરિણામ શામાં આવે, તો પછી આમાં શું સુખ છે, શું તારણ કાઢવા જે એમને પોતાની જ અનુભવની વાણી આપણને ખુલ્લી કરે છે. સરસ વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપણને મળશે સ્ટડી કરી આજે. જગત આખું વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, વિજ્ઞાન છે. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે તમારું ન હોય, તમને આપે, તમને આપે, તમને આપે. અસર ના થાય તેનું નામ જ્ઞાન વિજ્ઞાન કહેવાય, જ્ઞાન વિજ્ઞાન કહેવાય, જ્ઞાન વિજ્ઞાન કહેવાય. 10 લાખ વર્ષે એક ખરો પ્રગટ થાય છે, અજ્ઞાન પ્રગટ થાય છે, અજ્ઞાન પ્રગટ થાય છે, અજ્ઞાન. દાદા એ સાયન્ટિસ્ટ એવા હતા, આધ્યાત્મિક વિજ્ઞાની કહેવાય, અક્રમ વિજ્ઞાની, અક્રમ વિજ્ઞાની, અક્રમ વિજ્ઞાની. માર ખાઈને રિસર્ચ થાય બધે, કોણ મારું, કોણ પરાયું, શેમાં સુખ છે, ક્યાં સાચું સુખ છે, મોક્ષ, સંસાર, બંધન ને મોક્ષ, બધું બધું એનાલિસિસ કરવાનો ટાઈમ ત્યારે જ મળે, રિસર્ચ થાય. દાદા કહે છે અમે માર ખાઈને રિસર્ચ કરીને સંસારમાંથી તારણ કાઢીને બહાર નીકળેલા, અનુભવ લઈને કશામાં સુખ નથી, સાચું સુખ શુદ્ધાત્મામાં છે. નવી દુનિયા છે, નવી જ વાત છે આ તદ્દન, અને આ સાયન્સ વિજ્ઞાન એ નવું છે તદ્દન. 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. કોક એવો એન્જિનિયર ઇલેક્ટ્રિકલ હોય, એ મેઇન સ્વિચ શોધી કાઢે, મેઇન સ્વિચ ઓફ કરે તો બધું બંધ થાય ખરું? બસ આ મેઇન સ્વિચ દાદા ભગવાને શોધી કાઢી ઓફ કરી નાખે. અને અમારે તો દાદા ભગવાને એ મેઇન સ્વિચ બતાડી દીધી. એટલે જ્ઞાન વિધિમાં આત્મ જાગૃતિ આપી અને આજ્ઞામાં એવું આપ્યું કે જેનાથી નવું કર્મ બંધાય નહીં. જે આત્મા મુક્ત છે તે જ હું છું એવી એને રાઈટ બોલી બેસે, ત્યાર પછી નીવડો આવે. લોકો કેવી રીતે આ શુદ્ધાત્મ બોલી શકે? કોઈ બોલી શકે ને? આ તો ભેદ વિજ્ઞાની પુરુષ 10 લાખ વર્ષે ખરો થાય છે, ત્યારે દાડા વાર છે 2 કલાકમાં થાય, નહીં તો 2 કલાકમાં શી રીતે આ બધા આ ડોક્ટર શી રીતે 2 કલાકમાં થઈ જાય? દાદા પોતે કહેતા હતા કે આમાં 360 ડિગ્રી એ તીર્થંકર ભગવાન પૂર્ણ વિતરાગ હોય, અમે 356 ડિગ્રી અટક્યા છે, પણ 356 ડિગ્રીના વિતરાગ ખરા, ત્યાં સુધી વિતરાગ દર્શન થવા મળ્યા. આપણને આ કાળમાં આ એક જીવતો નમૂનો મળેલો છે, સિમ્પલ ઉદાહરણ આપણી નજર સમક્ષ. અમે રાત દાડો તેની સાથે રહીને આ જોયેલું છે. વિતરાગી, વિતરાગી, વિતરાગી.
તેથી કહીએ લખ્યું કે જા લાખો વર્ષે લાખ વર્ષે આ આક્રમ વિજ્ઞાન ઉદય આવે. દાદા વિજ્ઞાની એટલે શું? તો કે લોકોને આપી શકે છે, પોતાને સ્વયં પ્રગટ થયું છે કેટલાય ભવોની સાધનાના ફળરૂપે, અને એબ્સોલ્યુટ સુધી પહોંચેલા એને વિજ્ઞાની કહેવાય. By relative viewpoint, I am Mangubhai. By real viewpoint, I am Siddhartha. હું મંગુભાઈ છું એવું જાણતા તે અહંકાર હતો, તે અહંકાર કરો. આશા ના રાખશો કે આ નાટકી બોલી શકે. નાટકી બોલવું એટલે કે લાડ રાખતા ખેલ નથી. જે પ્રગટ થયું નહી તેમ તો નોંધ થઈ ગયેલી હોય તો ઉપર, અને તે નોંધ નીચે આવે છે. અહંકાર ભૂલી જાય ત્યાર પછી નાટકી બોલી શકે. શું કરું? કારણ એનું નામ કહેવાય કે ભગવાન થી પણ રોકાય, કારણ ઇફેક્ટ છે. કોઝિસ રોકાય પણ ઇફેક્ટ ના રોકાય. જે માત્ર માટે બોલે ગાય છે ગધેડું ના પણ બોલે છે ને એવું ટેડ સુધી બોલે છે. એનું કામ શું કે સારું? હા બધા માસી બધી એક કરે છે, બધા ભૂલતું નથી ફેરફાર દેતો તો કારણ ટેપ થઈ ગયું બધા. હવે આ બધી વાત ઝીણી વાત છે, સાયન્ટિસ્ટ નથી ખબર નથી આ વાત. આ ઝીણી વાત સાયન્ટિસ્ટ ને ખબર નથી. આ પહેલી વખત વાત કરું છું. આ હું એકલો જ મેં કહ્યું છે કે ટેપ રેકોર્ડ કરે, અને ખરેખર મેં અનુભવમાં જોયું પછી હું કહું છું આ બધું. શું કોઈ વસ્તુ નથી. આગળ બહુ ડિફિકલ્ટ છે. The world is the puzzle itself. Itself for the unpoiled figure. So there is a Vajnani Vignan Jibu Dhani Jagat. There is a Vignan Jibu Dhani Jagat. And Bhagwan created it. Bhagwan the Aalad created it. The Kumbhal Nadi Dhao created it. Vajnani Jibu Dhani Jagat. જે દંડ થાય તે આપણી ભૂલથી થાય છે, અને સુખ ભોગવવાનું જે ઇનામ મળે છે તે આપણી ભૂલથી થાય છે. માટે અમે વાક્ય ઇન્ડિયામાં આપી બધાને લોકોને બધા લોકોએ પોતાના ઘરમાં લખી દીધું કે ભોગવે એની ભૂલ. સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ પણ જોઈએ. હું ઇન્ડિપેન્ડન્ટ થયો, બીજાને ઇન્ડિપેન્ડન્ટ કરાવડાવું છું. કેવું સુંદર વિજ્ઞાન છે દાદાનું, જબરજસ્ત વિજ્ઞાન છે. આત્મા કેવળ જ્ઞાન સુધીના આત્માને એમણે આપણી આપણી ભાષામાં આપણને સમજાય, અભણમાં આપણને સમજાય, નાના છોકરાને સમજાય એવી ભાષામાં લાવીને આપણને કેટલું સારું સાદીને સરળતાથી આપણને ઉતારી દીધું છે. ક્યાં તમને આથી આ વસ્તુ જડે એવી છે, મળે એવી છે? કેટલા ભાગશાળી થયા છે આપણને કે હવે આવું મળ્યું છે આપણને. દાદા કે 10 લાખ વર્ષે આવું અક્રમ જ્ઞાન પ્રગટ થાય છે, આવો જ્ઞાની પાકે છે. એવું 10 લાખ વર્ષે જે પાકતો એ આપણા ભાગમાં આવ્યા છે. જ્ઞાની પુરુષ વિતરાગી વિતરાગી.
સંપાદકીય. આ કાળનું અજોડ આશ્ચર્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમના નિમિત્તે એક અકલ્પનીય આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ. કુદરતની બલિહારી તો જુઓ, આવા કડીકાળમાં માત્ર એક કલાકના ભેદજ્ઞાન પ્રયોગે સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપવી એ શું કાંઈ જેવી તેવી સિદ્ધિ કહેવાય? એવા સિદ્ધિવાન પુરુષની અનંત અવતારોની આધ્યાત્મિક ખોજ અને પ્રયત્નોનું પરિણામ એટલે અક્રમ વિજ્ઞાન. અક્રમ વિજ્ઞાન એ કુદરતનું 11મું આશ્ચર્ય છે. ન ભૂતો ન ભવિષ્યતિ એવા દાદા ભગવાન કે જેમણે જગતને અક્રમ વિજ્ઞાનની ભેટ ધરી આ કડીકાળના જીવો પર બહુ મોટો ઉપકાર કર્યો છે. દાદાશ્રીએ વ્યવહારમાં નિશ્ચય લાવી આપીને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે, અને તે પણ સાયન્ટિફિક પાછું, જ્યાં કોઈ પણ વિરોધાભાસ જોવા ના મળે. સાયન્ટિફિક વિજ્ઞાન કોને કહેવાય? જે સિદ્ધાંત રૂપે હોય, જ્યાં કોઈ વિરોધાભાસ ના હોય, જે કોઈ પ્રયોગ કરે ત્યારે એક સરખું ફળ મળે. સોનામાં તાંબુ, પિત્તળ, રૂપુ એ બધી ધાતુઓનું મિશ્રણ થઈ ગયું હોય તો કોઈ સોની એના ગુણધર્મ ઉપરથી છૂટા પાડી આપી શકે કે નહીં? હમણાં જ એક દાદાની વાણી વાંચતામાં એક સરસ વાક્ય મળ્યું, કે ભેગા થવું એનામ યોગ કહેવાય, છૂટા પાડી આપવું એનો પ્રયોગ કહેવાય. આ સાયન્ટિફિક પ્રયોગ કે છે, છૂટું પાડવાનો છે. ભેગું થયું યોગ એટલે ટુ જોઈન્ટ વિથ ડેસ્ટિનેશન કે જોઈન્ટ વિથ મનવચન ગાયા યોગ કહેવાય, અને આ છૂટા પાડવો થયો પ્રયોગ. એટલે એમને કહેવા સાદી ભાષામાં બધી સુંદર વ્યાખ્યાઓ મળે છે આપણને. પછી પૂજ્યશ્રી, એક કલાકનું ભેદ જ્ઞાન પ્રયોગને હવે તો આમ જોઈએ તો 15 મિનિટમાં આખું, એટલે દાદા વખતે નિરૂમા કે આપના મોઢે સાંભળ્યું છે કે 10 મિનિટમાં દાદા આપતા ને થતું, એટલે એ કેવું જબરજસ્ત આખું. આમ જોઈએ ને તો પેલો 22-25 મિનિટની જ્ઞાનવિધિ થાય છે શોર્ટમાં, પછી આગળ 10-15 મિનિટ, અને પછી પાછો 1.25 કલાક બીજો, એટલે ખરેખર 2 કલાક એને 1.5 કલાક 1.5-2 કલાક તો પૂરા મળી જ જાય છે, એટલે 2 ગૂંઠાણા થઈ જાય છે. હા, આવું શું એ, અને એને એકાગ્રતા આખી સ્ક્રીનની સામે બેસીને સાંભળે, સમજે, ઉપયોગ પૂરો કર્યો, એટલે એને પાછું પૂરેપૂરું ઉગી નીકળે છે. કંઈક દાદાની સૂક્ષ્મ દાદાની કૃપા છે, નિરૂમાનો આશીર્વાદ છે, દેવદેવીની સહાય છે બધવાની પાછળ. અને પૂછીશ, આ વ્યવહારમાં નિશ્ચય લાવીને, એ વ્યવહારમાં નિશ્ચય કઈ કઈ વાતમાં? એવું વ્યવહારમાં જો ને, આપણે હવે આ બધું ને આ ખાતી વખતે કંઈ ખાવાનું આ છોડો ના ના છોડો કંઈ કેવડાયું, છતાંય કીધું ખાનારાને જુદો રાખજો, ખાતી વખતે ઉપયોગમાં રહેજો, શું ખવાય છે એને જાણજો. ત્યારે વ્યવહાર કંઈ છોડ્યો નહીં, ખસેડ્યો નહીં, અને અંદર નિશ્ચય દ્રષ્ટિમાં એવી ગોઠવી કરી આપ્યું ગોઠવણી, ના વાઈફ છોડવાની, ના ખાવા પીવાની છોડવા, ના કપડાં બદલવાના, ના ઘર છોડવાનું, ના ફેક્ટરી કે નોકરી ધંધા છોડવાના, પણ વ્યવહારમાં રહીને અંદર કેવું ગોઠવણી કરવી, અને તે આજ્ઞા રૂપે આપી દીધો. એ 5 આજ્ઞા એવી આપી કે કર્મ જ ના બંધાય, વ્યવહાર સમતા ભાવે પૂરો થતો જાય, અને આત્માની દ્રષ્ટિ જ્ઞાનવિધિ મળી જાય છે. એટલે આખો વ્યવહારમાં જ આજે કહે ને કે વાઈફ સાથે, વાઈફને છોડવા નથી, ફાઇલ અને સંભાવે નિકાલ કરો છો, નક્કી કરજો. એટલે બોલો વાઈફ સાથે વ્યવહારમાં કોઈ ડિસ્ટર્બન્સ આવ્યું નહીં, અને અંદર જ્ઞાનની ગોઠવણી કરવાથી અને સમજણ જ બદલી આખી, અને વ્યવહારમાં આખું નિશ્ચયનું અવતરણ કરી આપ્યું કહેવાય. એટલે બહુ અદ્ભુત, આખી બિલીફ જ બદલવાની છે, બાકી કશું ફેરફાર કરવાનો જ નહોતો, કશું છોડવાનું નહોતું, અહંકાર મમતાનો ત્યાગ કરવાનો હતો અને આત્મ સ્વરૂપનું ગ્રહણ કરવાનું. તો એ આખી બધી વ્યવહારનો જે દેખાય છે 5 ઇન્દ્રિયથી અનુભવમાં, એને કાંઈ અને ક્યાં ના કીધું, ભગવાને ફેરફાર ના કરી શકે. ડિસ્ચાર્જ કર્મો હતા એ છોડવા, એ છૂટે છે ખરેખર, કેટલાક ત્યાગ લેતા એને છૂટે છે કર્મોના ઉદયથી, પોતે મને મેં છોડ્યો. હવે એ એટલી જ ભૂલને લઈને સંસારમાં અટવાયા હતા, અને એ ભૂલ દાદાએ ભાંગી આપી. વ્યવહાર છોડવાનો નથી, અજ્ઞાન છોડવાનું છે, અને જ્ઞાન દેખાડી દીધું, અને અજ્ઞાને છોડાવ્યું નથી, અંધારાને કાઢ્યું નથી, અજવાળું કર્યું, એક મીણબત્તી સળગાવ્યો એટલે આખી રાતનું અંધારું ઉડી જાય, એવું આ અજવાળું એક જ્ઞાન. તમે ખરેખર કોણ છો ભાન કરાયું, ખરેખર હું કોણ નથી એ
પછી ડ્રામેટિક રહ્યો, વ્યવહાર રહ્યો, નાટકની જેમ ચંદુભાઈ તરીકે રહ્યા પોતે. ચંદુભાઈની વાઈફ પોતે શુદ્ધાત્માની વાઈફ નહીં, ચંદુભાઈ ધણી પોતે શુદ્ધાત્મા ધણી નહીં. એટલે આવું બધો વ્યવહારિક વ્યવસ્થુ વ્યવહારિક વ્યવહાર રહ્યો અને વ્યવહાર ચોંટેની એવું જ્ઞાન આપી દીધું. એ આ નાટક કરવું એ કે લાડવા ખાવાના ખેલ નથી. ફૂલી અહંકાર જાય તો નાટકીય રહેવાય. એટલે ત્યાં ખરેખર ફૂલી અહંકાર જાય છે આપણો નિશ્ચયથી. ફક્ત હવે ડિસ્ચાર્જ પરિણામ રહે છે. એ ડિસ્ચાર્જ જુઓ ને તમે, વર્ષે વર્ષે જુઓ ને, ગ્રાફ કાઢો ને, ઘટતો જાય, ઓગળતો જાય, ખાલી થતો જાય. એટલે એ નિશ્ચયથી શુદ્ધાત્મા થયા છો. હવે આ ડ્રામેટિક અહંકાર જ રહ્યો છે. એ ઓછી સમજણ પડે કે ના સમજણ પડે, પણ છેવટે છે ડ્રામેટિક. એટલે આપણા મહાત્માઓને આ ચાલુ થઈ ગયું છે. પૂજ્યશ્રી, એવું પૂછ્યું હતું કે બિલીફ બદલી આપે દાદા એને વિજ્ઞાન કહેવાય, કે બિલીફ ઉડાડી દે એને વિજ્ઞાન કહેશું? એવું એટલે ઉડી ગયો કે બિલા બદલાવી નાખી, એ બધું એક જ શબ્દમાં, પણ એ વિજ્ઞાન કહેવાય. એટલે બદલાવી એટલે એકમાંથી બીજામાં જાય? એવું નહીં, બદલાવી એટલે રિલેટિવમાંથી રિલેટિવમાં નથી કરતા, રિલેટિવમાંથી રિયલમાં બેસાડે છે. આખી પર્યાય દ્રષ્ટિ છૂટીને તત્વદ્રષ્ટિ થઈ. એટલે બિલીફ બદલાઈ કહો કે બિલીફ ફ્રેક્ચર કરી, રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ, રાઈટ બિલીફ સેટ થઈ. પણ જે બદલાઈ એટલે કોને કહેવાય? કે ભાઈ મારાથી ઉપવાસ થતા નથી, તો કે એ મારાથી નથી થતા એક બિલીફ છે. હવે મારાથી ઉપવાસ, ત્રણ ઉપવાસ સુધી પહોંચ્યો કહે છે. મારાથી કહે ને કે એક મહિનો એક દાડો મૌન નહોતું પડાતું, છેલ્લા બે મહિનાથી એક દર અઠવાડિયે એક દિવસ મૌન પાડવાનું કહે છે. મારાથી ધ્યાન નહોતું થતું, નથી થતું એ બિલીફમાંથી હું કરું છું, એ બિલીફમાં બેઠો, એ બદલાઈ કહેવાય. એટલે બદલાઈ એટલે આ અપેક્ષા છે. એક છૂટે છે રોંગ, અશુભમાંથી છોડાવે અને શુભમાં બેસાડે છે. એટલે ખરેખર બિલીફ ફ્રેક્ચર ન થતી અને બદલાઈ ખરેખર ના કહેવાય. કારણ હું ચંદુભાઈ છું, રોંગ બિલીફમાં રહીને જ આ વ્યવહાર થાય છે. જ્યારે અહીંયા હું ચંદુભાઈ છું, રોંગ બિલીફ છૂટે છે, હું શુદ્ધાત્મા છું, રાઈટ બિલીફ બેસે. એટલે બિલીફ બદલાઈ ગઈ કહેવાય. અને એને એને કહે ને રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ કહેવાય. અને બીજા શબ્દમાં પટાંતર થયું કહેવાય. જે ધ્યેય દ્રષ્ટિ હતી એ આખી છૂટી તત્વદ્રષ્ટિ થઈ. એની વિજ્ઞાન નાટકમાં દાદાએ કીધું કે દેવલોકો ઉપરથી એમને ના થાય, ઉપર નોંધ થાય છે, નોંધ થાય છે ને પછી અહીંયા આવે છે કે આ અહંકારાનો ગયો છે, તો એ શું કહેવા માંગે દાદાએ? એટલે આજે હું જાતે કહી દઉં ને કે હું જ્ઞાની થઈ ગયો છું તો દેવો નહીં ચલાવી લે. અચ્છા, એ ચલાવે એટલે શું? પોતાની પુણ્યનો ફળ હોય ને ત્યાં સુધી થોડો ચાલે ને પછી પડી જવાનો. જ્યારે આ જ્ઞાની છે છતાં પોતે લઘુત્તમ થયા છે અને દેવોને બધી સૂક્ષ્મતર દોષો, સૂક્ષ્મતમ દોષો દાદા કે અમને દેખાય છે, તો દેવોને ખબર પડે કે આ સાચું બોલે છે કે ગોટાળા બોલે છે. એટલે દેવોને, અને અમુક દેવો વોચ રાખતા હોય કે આ ગોટાળા બોલે તો પાડો કહેશે, એવું એ હોય. તો ક્યારે એમને સર્ટિફાઈડ થયું કે ના પ્યોર છે, કરુણા કલ્યાણની મૂર્તિ થયા છે, બટ પછી રાજી થાય ઉપરથી. કારણ વિતરાક માર્ગમાં ગોટાળાવાળો નથી ચલાવતા. અશાતના ગોટાળા, વિરાતના, ઇવન મંદિરમાં તમે કંઈક એ ભૂલચું કરો ને તરત ફટકો મારે, અહીં ગોટાળા નહીં કરવાના. એટલે એ લોકો નથી ગમતું, એ લોકોને અમુક ગોટાળા, વિષયના ગોટાળા હોય, પછી આવો અહંકાર કે ને હું જાણું છું, હું મોટો થઈ ગયો અને બધાને, તો કે એ ના ચાલે. જો સાચા હોય ને તોય ખબર પડે, ને ખોટા હોય તોય ખબર પડે. એટલે એ અપેક્ષા એ કહે છે કે અમારું બધું આ દેવોને ખબર પડી જાય કે આ સાચો પુરુષ છે, ચોખ્ખો પુરુષ છે, અને પછી એ લોકો રાજી થવાના. પછી તો અમને ઈચ્છા ભાવ થયો ને બધું પૂરું કરી આપે એવા દેવો સત્તાધીશ છે, ખૂબ રાજી થાય કે અમે હવે તમારા જગત કલ્યાણમાં પૂરેપૂરું સહાય આપીશું. આવડો મોટો રોલ છે. હા, એટલે સાવ ચોખ્ખાઈ હોય તો જ દેવો સ્વીકારે, નહીં તો પછી શું પોતાની પુણ્યથી ચાલવા દે, દેવો આમાં પડે નહીં. હા, ઊંધું કંઈક નુકસાન કરતો હોય ધર્મનું તો પછી અટકાવી પણ શકે, નહીં તો પછી એને વહેતો મૂકે કે એનું પુણ્ય પરવાર છે એટલે જાતે પડવાનું છે, પોતે ના એમાં હાથ ગાલે. અને અહીંયા તો સહાય કરે. અને દાદા પાછા કહે છે ને અમે આખા જગતના દેવદેવીઓ બધા ધર્મ ધર્મ ના દેવો હોય કે ધર્મગુરુ હોય કે બધાની અમે કહીને કે વિરાધના થવા નથી દીધી, આરાધક ભાવમાં જ રહ્યા છીએ. અને કોઈ પણ
એક ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રમાં જવું હોય ને તો ક્ષેત્રનો એ દેવો હોય તો એની બધી પ્રાર્થના કરીને આજ્ઞા લઈને પોતે નીકળ્યા છે. બધી ક્ષણે ક્ષણે કહે ને કે બધી પ્રાર્થનાઓ આજ્ઞાઓ એમનું લઈને જ કામ કરેલું છે દેવદેવીઓની માટે. દેવદેવી રાજી છે. કોઈનું જેમ આપણે કોઈ કેમ્પસમાં આવે બગીચામાં તો પેલો એનું માલિક હોય કોઈ, એ ભાઈ 5 વાગે 6 વાગે એટલે તમારે નીકળી જવાનું, ત્યાં કાયદા પાડવા પડે. તેવી રીતે દરેક ક્ષેત્રના બધા અમુક જગ્યાના બધા દેવો હોય, ડુંગરના નદીના બધા, તે દેવોની પરમિશન લઈને દાદા આગળ વધેલા છે એટલે એ લોકોને સહાયતા મળે. એટલે એ કહે ને કે અમે આ બધું અમારું બધું નોંધ થાય છે ત્યાં. અને એમણે એ પણ કર્યું છે દેવદેવીઓને પ્રાર્થના કરી છે, ભાઈ અમારા મહાત્માઓ બધા વ્યવહાર થોડો દેખાશે નહીં, ભૂલચૂક કરશે, પણ તમે માફ કરજો, કારણ આ બધા એવા એક્સપર્ટ થયેલા નથી વ્યવહાર જ્ઞાનના. હા, દિલના ભલા છે અને પુણ્યાને બંધી પુણ્યશાળી છે અને મોક્ષના ભવિ જીવો છે, એની પર તાર કૃપા દ્રષ્ટિ રાખજો અને એમને મોક્ષ માર્ગે સહાય કરજો, અને વ્યવહાર વહીવટમાં ભૂલચૂક હોય તો એમને માફ કરજો. દાદાની રિક્વેસ્ટ દેવદેવીઓને છે. એટલે પછી મહાત્માઓને છે ભૂલો ચૂકો થાય, પણ એ પાછા પ્રતિક્રમણ કરે, ચોખ્ખા થાય, કરતાં કરતાં મોક્ષ માર્ગમાં આગળ વધે. એટલે મૂળ શું છે, આ દેવદેવીઓનું અનુસંધાન એમને વર્તાતું હતું અને એમને બધી ખબર પડે કે આ અહીંયા અમુક દેવો બેઠા છે તો નમસ્કાર કરીને આગળ વધે. અને ઉપરનું ઉપરથી નોંધ થાય છે એમાં સિંધુ સ્વામી કંઈ ખરા ઉપર અમારી બધી નોંધ થાય છે, પાછળ દેવદેવી આવી જ જવાના. પણ મૂળ સિમંદર સ્વામી ભગવાન વિતરાગ ભગવાન હોય, વિતરાગ કહેવાય, પણ મૂળ દાદાને જે બધું થયું છે જ્ઞાન મૂળ સિમંદર સ્વામી પાસેથી આવેલું છે. એટલે એમનું એટલે આ તો બધા જ કનેક્શન છે સિમંદર સ્વામી ભગવાનનું, એમણે જ ઉલટાનું આપ્યું છે કે આ જગતનું કલ્યાણ કરો, એના જેવી વાત છે. એમની પાસેથી પ્રાપ્ત કરી અને પછી આ આખા વિતરાગ વિજ્ઞાન જગત ભરત ક્ષેત્રના જીવોને પ્રાપ્ત થાય એવો રસ્તો કર્યો છે. એટલે સિમંદર સ્વામીના તો બહુ મોટા આશીર્વાદ છે એના, એટલે રાજી જ છે એમાં. અને દેવદેવીઓ પણ રાજી, કારણ વિતરાગ માર્ગનો પુનરોદ્ધાર થાય છે, એટલે બહુ રાજી છે વિતરાગ દેવ શાસન દેવદેવીઓ બધા. બધી દાદાની એક ભાવના પૂરી દેવદેવીઓ કરી નાખે છે, કરી રહ્યા છે. અને જો સૌથી મોટું તો આપણને આશ્ચર્ય લાગે કે કેવો કોરોનાનો કોવિડનો કટોકટીનો ટાઈમ, ધીમે 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 બધું ગોઠવાતું ગયું અને નિર્વિઘ્ને લોકોને સત્સંગે પહોંચતો થયો, જ્ઞાનને પ્રાપ્ત થતું ગયું અને આવી આ જન્મ જયંતિ જેવી શિબિર પણ લાભ મળશે બધાને. જાણે પોતાને ઘરે બેઠા પણ આમ જાણે કહે ને કે દાદા એને એવી કંઈક કૃપા છે કે એને સંતોષ થાય કે મને પ્રાપ્ત થયું, જ્યાં હું ત્યાં હતો આ મળત મને, એવું દાદાનો આશીર્વાદ છે મહાત્મા ઉપર. પૂછ્યું છે એમાં દાદાએ કીધું ને કે દુઃખ મળે છે એ તમારી ભૂલથી ને સુખ મળે છે એ તમારી ભૂલથી બોલ્યા, એ ભૂલથી એટલે તમને ઇનામ છે, તમારા કોઝિસની ઇફેક્ટ છે. સુખ સુખ મળે છે એ તમારી ભૂલથી, એ ભૂલ શબ્દ બોલાવ્યું છે, પણ મૂળ કહેવા એ માગે છે આપણા કોઝિસની ઇફેક્ટ આવે છે. કોઈ નોબડી ઇઝ રિસ્પોન્સિબલ ફોર હોલ લાઈફ, આપણે જવાબદાર છીએ. સુખ મળે છે તે આપણા હિસાબનો અને દુઃખ મળે તે આપણા હિસાબનો. ભૂલ શબ્દ એટલે શું છે કે જે કોઝિસ કરેલા છે ને એની ઇફેક્ટ રૂપે આવે છે. આધ્યાત્મ દ્રષ્ટિએ આ સુખ મળવું એ પુણ્ય બાંધવું ને એ ભૂલ જ છે, પાપ બાંધવું તે ભૂલ છે. આ અશુભ કહેવાય ભૂલ ને અશુભની ભૂલ કહેવાય. આ સોનાની બેડી મળે છે ને પહેલાં લોઢાની બેડી મળશે, ભૂલનો દંડ છે. આ તો ચક્રવર્તી રાજાને પૂછો ને તો કે આટલી બધી રાણીઓ તો કે હું ક્યારે છૂટું, મારે આ બોજો છે. શરૂઆતમાં મજા આવે પછી બોજો લાગે. એટલે સુખે જેલ છે બધી, જગતમાં તો સુખ માટે દોડે છે ને બધા, એ દોડે છે પણ એને ખબર નથી કે આનાથી ઊંચું સુખ હોય છે આત્માનું. માટે આ જ એને અલ્ટિમેટ દેખાડે છે અને બધું બધું લોકો દેખાડના લોકસંગને એવું દેખાડે કે આ સુખી, જો એને બે બાબા છે, સારી વાઈફ છે, સુખી થઈ ગયો, ઘરમાં પૈસા છે, સેવિંગ છે, બધું સુખી થઈ ગયો. પણ આ કોરોનામાં ખબર પડે કે સુખ ટક્યું કેટલું. એટલે આમાં પોઈન્ટ આટલો છે કે આ જગતના લોકોની દ્રષ્ટિ રિલેટિવમાં સુખને માને છે અને અને એ સુખ જ બંધનનું કારણ છે. એમાં કપટ, મોહ, લોભ, લાલચ, મોહ બધા વધવાના. અને આ રિયલ સુખ એવું છે કે એમાં કશાય રહિત થાય ત્યારે જ રિયલ સુખનો અનુભવ થાય. તેવી જ રીતે અનંત સિદ્ધિવાળા સર્વજ્ઞ જ્ઞાનીએ આત્મા અનાત્માના ગુણધર્મો જાણીને એના પરમાણુએ પરમાણુનું પૃથક્કરણ કરી બંને છૂટા પાડી નિર્ભેળ આત્માનો અનુભવ કરાવી આપ્યો, એ જ આપણા અહોભાગ્ય કહેવાય.
અક્રમ વિજ્ઞાનીની સૈદ્ધાંતિક વાણી જે દાદાવાણી રૂપે પ્રકાશિત થાય છે તેને આ સપ્ટેમ્બરમાં 25 વર્ષ પૂરા થાય છે. એ ઉજવણીના આનંદમાં સહભાગી થવા અક્રમ વિજ્ઞાની દાદાશ્રીના અક્રમ વિજ્ઞાનની એક ઝાંખી સંકલિત થઈ છે. દાદા ભગવાનની આ વાણી ક્યારેક રિપીટ થતી લાગે, પણ હવે આપણને તેના સૂક્ષ્મતર અર્થ જાણવા પ્રત્યે અભિગમ હોવો જોઈએ. અહો આ અક્રમ વિજ્ઞાનીની દશા, અહો આ અક્રમ વિજ્ઞાન, અહો આ 5 આજ્ઞા, જ્યાં દાદા ભગવાન કહે છે કે તીર્થંકરોના બધા જ આગમ આવી જાય છે, એવી આ આજ્ઞા હવે નિરંતર આરાધવી જોઈએ. અને જ્ઞાનઘન આત્મા જાણ્યા પછી વિજ્ઞાનઘન આત્માને જાણવો જોઈએ. તો પછી પ્રમાદ શાના માટે? આપણે દ્રઢ નિશ્ચય કરીને વિજ્ઞાનઘન આત્માને જાણવાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. આપણે સૌ મહાત્માઓ દાદાશ્રીની અંતરંગ દશાને સમજી આજ્ઞાપાલનના પુરુષાર્થ થકી અનુભવના સોપાનો ચઢી આ વિજ્ઞાન હૃદયગત કરી પોતાના સ્વપદનો સ્પષ્ટ અનુભવ કરીએ, એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ એક શુદ્ધાત્મા પદે અંતરાત્મા દશા છે, એ જ્ઞાન દશા કહેવાય. અને કેવળ જ્ઞાન સ્વરૂપ મૂળ આત્મા એ વિજ્ઞાન ઘન આત્મા કહેવાય, વિજ્ઞાન દશા કહેવાય. એટલે એ ધ્યેય મહાત્માઓ માટે હવે લક્ષ્યમાં રાખવાનું છે કે આપણે જ્યાં છીએ ત્યાંથી, એટલે આપણે આ ચરણવિધિમાં કે હું વિજ્ઞાન સ્વરૂપ છું કહે છે એ મૂળ આ સમજવા માટે કે આપણે જે પદમાં બેઠા છીએ શુદ્ધાત્મા પદ, એ અંતરાત્મા દશા છે. 300 ડિગ્રી આવ્યા એટલે અંતરાત્મા, 360 ડિગ્રી એ વિજ્ઞાન ઘન આત્મા છે. ત્યાં આપણે જેમ જેમ આગળ વધતા જઈશું ત્યારે દાદા કહે છે અમે નિરંતર કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહીએ છીએ, અથવા તો એમાં રહેવાનો પુરુષાર્થ હોય છે. એ આપણે હવે ધ્યેય સ્વરૂપે લક્ષ્યમાં રાખવાનું છે. એ શું સ્વરૂપ છે, કેવું સ્વરૂપ છે. જેમ જેમ આ ફાઇલોના હિસાબ પૂરા થતા જાય, અહંકાર, મમતા અથવા તો માન, ડિસ્ચાર્જ, પરિણામ ઓગળતા જશે, કપટ, મોહ બધા ઓગળતા જશે, તેમ તેમ એ સ્પષ્ટ વેદનનું સ્ટેશન આવશે અને પછી આગળનું વિજ્ઞાન સ્વરૂપ દેખાશે. આગળ ત્યાં જ્ઞાન ઘન અને વિજ્ઞાન ઘન કીધું ને, તો જ્ઞાન ઘન ઘન કેમ શબ્દ વાપર્યો અહીંયા? એટલે એ ઘન એટલે શું છે કે એ જ્ઞાનનો જ ઘન છે પોતે. જેમ બરફ છે ને, પાણી આખું બરફ જ ઘન કહેવાય, પાણીથી પાણીમાંથી જામીને પછી ઘન સ્વરૂપ થયેલું છે. એ ઘન સ્વરૂપ એટલે એવું ચૈતન્ય ઘન કહેવાય છે, જ્ઞાન ઘન, વિજ્ઞાન ઘન. એટલે આખો આત્મા જ પોતે એ કહે ને જ્ઞાન જ, એ ગમે તેટલી સ્લાઈસ પાડો ને ફાઇન સ્લાઈસ તો એ જ્ઞાન જ નીકળવાનું. એટલે એ જ્ઞાન જ છે એમ પોતે, જ્ઞાન પ્રકાશ, જ્ઞાન ઘન છે, આનંદ ઘન સ્વરૂપ છે અને પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશક જ છે, નિરંતર જ્ઞાયક સ્વભાવનો છે. અને વિજ્ઞાન ઘન, વિજ્ઞાનને પણ ઘન કહ્યું એટલે વિજ્ઞાન ઘન. હા, એટલે આ ગુણ સૌથી અવસ્થામાંથી છૂટે ને ગુણ સુધી આવે ત્યારે જ્ઞાન ઘન કહેવાય. અને દ્રવ્ય રૂપ થાય પોતે, કેવળ દ્રવ્ય રૂપ, ત્યારે વિજ્ઞાન ઘન થયો કહેવાય. એટલે ઘન એટલે એનો સમૂહ કહે છે કે શું? ના, ઘન એટલે આ જેમ આ બરફનો ઘન કહેવાય, બરફ એ એટલે તે રૂપ જ આખો. ના, એટલે આખું ગમે તેટલા એમાં ફાઇન સ્લાઈસ પાડો ને તો એ જ્ઞાન જ પ્રકાશ નીકળવાનો, એટલે ઘન કહેવાય. પોલ હોય ને તો એક 20 લેયર સુધી જ્ઞાન નીકળે ને પછી 21મું લેયર પાછું બીજું કંઈક નીકળે, એવું નથી થવાનું. આખું જ્ઞાન જ છે, ગમે તેટલે લાખો સ્લાઈસ પાડો ને તો એ જ્ઞાન જ જ્ઞાન રહેશે, એમાં કંઈ ફેરફાર નહીં થાય. જ્ઞાન ઘન આત્મા કહેવાય. ચૈતન્ય ઘન શબ્દ વાપરે છે ને, હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધ આત્મા છું કે અનંત અવતારનું, અનંત પ્રકારનું જ્ઞાન, અનંત કાળ સુધી બધા જ્ઞાન ભેગા કરેલો એ દરેક આત્મામાં એટલું બધું ભરેલું છે, બોલો, જ્ઞાન ઘન કહેવાય. પછી આવરણ આવી જાય છે, પછી નવું પ્રગટ થતું જાય છે, પાછું અમુક જૂનું આવરણ આવતું જાય. જ્યારે કેવળ આત્મજ્ઞાન થાય પછી નવા આવરણ આવતા નથી, જૂનું તૂટતું જાય, તે રોજ નવું નવું જ્ઞાન પ્રગટ થતું જાય. કરતાં કરતાં કેવળનું સ્ટેશન આવે ત્યારે આખા બ્રહ્માંડના જ્ઞેયો દ્રશ્ય ઝળકી શકે એટલું બધું પોતાનામાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન, અનંત જ્ઞાન ઘન આત્મા. આપણે અનંત અવતાર ભટક્યા તો એના તારણ સ્વરૂપે
આપણને આ જ્ઞાન મળ્યું હશે? હા, એના તારણ, તારણ કરતાં શું છે, તારણ શબ્દ કરતાં કે દુઃખ પડે ને ત્યારે છૂટવું છે, મોક્ષે જવું છે, બીજ નખાઈ ગયું, એવું છૂટતા અને ભાવ થતો એ ભાવ બધો ભેગો થઈ અને આ ભાવમાં આવા જ્ઞાની હોય આ બાજુ, ત્યારે આપણો ભાવ એવો હતો મારે છૂટવું છે, એમને છોડાવવા છે, કુદરત બેને ભેગા કરે. તારણમાં તો આટલું થાય, છૂટવું છે એવું થયું હોય, જે માર પડ્યો હોય, દુઃખ પડ્યું હોય અથવા ભટકામણ હોય પોસાતીને છૂટવું છે, પણ છોડાવનાર છે કોણ મને, એ મળતું નથી, એટલે હું જાયા કરતો હોય ત્યારે તે વખતે બીજ પડે છે, અને એ બીજ પછી એ લાખ વર્ષે ઉગે એક દાડો, ત્યારે આવા જ્ઞાની ભેગા થઈ જાય.